तो दर्शक मित्रों हाल सारे स्थानिक स्वराज ने चूंटणी माहौल चाली रह्यो छे तेवामां अमदावाद थी भाजप ने यादी जाहिर करवामां आवी छे। 48 वोर्ड ना 192 उम्मेदवारों जाहिर करवामां आव्या छे। 96 पुरुष अने 96 महिला उम्मेदवारों ने जाहिर करवामां आव्या छे। पूर्व मेयर बीजल पटेल अने पूर्व मेयर अमित शाह नु पत्तू कपायुं छे। डेप्यूटी मेयर दिनेश मकवाणा नु पण पत्तू कपायुं छे। मयूर दवे अने रमेश देसाईनी पण बादबाकी करवामां आवी छे। गौतम शाह अने अमूल भट्टनी पण बादबाकी करवामां आवी छे। प्रवीण पटेल अने बिपिन पटेलनी पण बादबाकी करवामां आवी छे। आ वखते नवा चહેરાઓને તક આપવામાં આવી છે અને જૂના જોગીઓ આ વખતે ઘર ભેગા થયા છે। મોટા ભાગના વોર્ડમાં પાટીદારને ટિકિટ આપવામાં આવી છે। તો ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવા અમદાવાદને ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે। તો તે આ પ્રમાણે છે। ગોતા વિસ્તારમાંથી શ્રી આરતીબેન કમલેશભાઈ ચાવડા, શ્રી પારુલબેન અરવિલભાઈ પટેલ, શ્રી અંજય શંભુભાઈ દેસાઈ, શ્રી કેતન બાબુલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। તો ચાંદખેડામાંથી શ્રી પ્રતિમા ભાનુપ્રસાદ સક્સેના, શ્રી ભાવિતાબેન ચેતનકુમાર પટેલ, શ્રી રાકેશકુમાર અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી અરુણ સિંહ રામનયસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે। તો ઘાટલોડિયા વિસ્તારમાંથી શ્રી ભાવનાબેન પ્રમુખભાઈ પટેલ, શ્રી મીનાક્ષી હસમુખભાઈ નાયક, શ્રી મનોજભાઈ રમણલાલ પટેલ, શ્રી જતિનકુમાર ઝવેલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। નારણપુરા વિસ્તારમાંથી શ્રી બિંદાબેન નયનસુરતી, શ્રી ગીતાબેન જીભાભાઈ દાસ પટેલ, શ્રી જયેશભાઈ પરમાનંદભાઈ પટેલ, શ્રી દર્શનભાઈ જશવંતલાલ શાહને ટિકિટ આપવામાં આવી છે। નરોડામાંથી શ્રી અલકાબેન પ્રદ્યુમન મિસ્ત્રી, શ્રી વૈશાલીબેન યતિનકુમાર જોશી, શ્રી રાજેન્દ્ર જયંતિભાઈ સોલંકી, શ્રી વિપુલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। શાહીબાગ વિસ્તારમાંથી શ્રી પ્રતિભા રાકેશ જૈન, શ્રી જાસ્મીનબેન સુધાંશુ ભાવસર, શ્રી ભરતભાઈ આર પટેલને ટિકિટ આપવામાં આવી છે। શાહપુર વિસ્તારથી શ્રી જસુભાઈ મોહનજી ઠાકોર, શ્રી રેખાબેન બદાજી ચૌહાણ, શ્રી પ્રતાપભાઈ કેશવભાઈ આગજા, શ્રી જગદીશભાઈ દાતણિયાને ટિકિટ આપવામાં આવી છે। નવા ચહેરાઓને તક આપવામાં આવી છે આ વખતે અને જૂના જોગીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છે। તો આપને ફરી એકવાર જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે। તો નવા વાડજથી શ્રી લલિતાબેન હમીરભાઈ મકવાણા, શ્રી ભાવનાબેન એચ વાઘેલા, શ્રી યોગેશકુમાર પટેલ, શ્રી બળદેવભાઈ દેસાઈ, તલતેજ વિસ્તારમાંથી શ્રી ઋષિના મહેન્દ્રભાઈ પટેલ, શ્રી નીરુબેન દિનેશભાઈ ડાભી, શ્રી સમીરભાઈ શંભુભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ કાંતિલાલ બારોટને ટિકિટ આપવામાં આવી છે। ગોતા વિસ્તારમાંથી શ્રી આરતીબેન કમલેશભાઈ ચાવડા, શ્રી પારુલબેન અરવિલભાઈ પટેલ, શ્રી અંજય શંભુભાઈ દેસાઈ, શ્રી કેતન બાબુલાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે। રાણીપ વિસ્તારમાંથી શ્રી ભાવિ પતિકભાઈ પંચાલને ટિકિટ આપવામાં આવી છે। કુબેરનગર વિસ્તારમાંથી શ્રી મનીષાબેન સુરેશભાઈ વાઘેલા, શ્રી ગીતાબેન વિશાલસિંહ ચાવડા, શ્રી પવન ઉમેશભાઈ શર્માને ટિકિટ આપવામાં આવી છે। દરિયાપુરમાંથી શ્રી વિભૂતિ મહેશકુમાર પરમાર, શ્રી નેનાબેન રાજેશકુમાર ગોહિલ, શ્રી ભરતભાઈ છનાલાલ ભાવસર, શ્રી જયરામ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। તો આપને એકવાર ફરીવાર જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે। બાપુનગર વિસ્તારમાંથી શ્રી સરોજબેન શંકરલાલ સોલંકી, શ્રી જયશ્રીબેન દત્તાતી દાસરી, શ્રી અશ્વિન બાબુભાઈ પેથાણી, શ્રી પ્રકાશ ગુર્જરને ટિકિટ આપવામાં આવી છે। ખાડિયા વિસ્તારમાંથી શ્રી નિકીબેન શ્વેતાંગકુમાર મોદીને, શ્રી ગીતાબેન નવનીતલાલ પરમાર, શ્રી પંકજ બચુભાઈ ભટ્ટ, શ્રી ઉમંગભાઈ નાયકને ટિકિટ આપવામાં આવી છે। પાલડી વિસ્તારમાંથી શ્રી ચેતનાબેન પરેશકુમાર પટેલ, શ્રી પૂજાબેન દવે, શ્રી પ્રીતિશભાઈ વિનોદચંદ્ર મહેતા, શ્રી જૈનિકભાઈ વકીલને ટિકિટ આપવામાં આવી છે। તો આપને ફરી એકવાર જણાવી દઈએ, અમદાવાદની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। તેમાં 48 વોર્ડના 192 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। 96 પુરુષ અને 96 મહિલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। પૂર્વ મેયર બિજલ પટેલ અને પૂર્વ મેયર અમિત શાહનું પત્તું કપાયું છે। ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાનું પણ પત્તું કપાયું છે। મયુર દવે અને રમેશ દેસાઈની પણ બાદબાકી કરવામાં આવી છે। ગૌતમ શાહ અને અમૂલ ભટ્ટની પણ બાદબાકી કરવામાં આવી છે। પ્રવીણ પટેલ અને બિપિન પટેલની પણ બાદબાકી કરવાની છે। આ વખતે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે ત્યારે જૂના જોગીઓ આ વખતે ઘર ભેગા થયા છે। મોટા ભાગના વોર્ડમાં પાટીદારને ટિકિટ આપવામાં આવી છે।